आज सुधी वलसाड जिल्लामां सत्याग्रह खेड़ सत्याग्रह कांग्रेस सुधी सीमित जोवा मळतो हतो, परंतु हवे अनेक लोको आ सत्याग्रहमां जोडाया छे। હવે ચૂંટણી નજીક આવતા અને જીતુ ચૌધરી ભાજપમાં આવ્યા બાદ હવે ભાજપે પણ કોંગ્રેસની પાછળ ખેડ સત્યાગ્રહ હાઈજેક કરવાની કોશિશ કરી, જેને યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો। નોંધનીય છે કે વલસાડના પારડી તાલુકામાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ દ્વારા ખેડ સત્યાગ્રહનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુ દેસાઈ અને રાજ્યના નર્મદા કલ્પતર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સહિત જિલ્લાના ખેડૂત આગેવાનો અને ભાજપના અગ્રણીઓ સાથે કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સભામાં કિસાન પંચાયતનું એક સુંદર સ્મારક બને અને એમાં જેમણે આ સત્યાગ્રહમાં ભાગ લીધો અને અમૂલ્ય ફાળો આપ્યો છે એ બધાની યાદગીરી જળવાઈ રહે અને વખતો વખત આગળ જતાં પણ આવા સત્યાગ્રહની પ્રેરણા મળે એ માટે એક સ્મારક બનાવવાનું પણ આજે નક્કી। 7 દાયકા એટલે 69 વર્ષ થવાને એટલે 7 દાયકા પહેલાંને યાદ તાજી કરાવીને અમે લોકોને યાદગાર કરાવીએ છીએ કે 14 હજાર એકર જમીન આપીને આ વિસ્તારના જે જમીન વિહોણા જે ખેડૂતો હતા એમને ખેડે તેને જમીન મળે તેના માટેના જે પ્રયત્ન સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ, સ્વર્ગસ્થ ઉત્તમભાઈ, ડૉક્ટર અમૂલ દેસાઈ એવા ઘણા બધા આગેવાનોએ એમાં ભાગ લીધો। તો ખેડાના લાડવેલમાં ગરનાળું બિસ્માર હાલતમાં જોવા મળ્યું છે, જેના કારણે ગ્રામજનો પણ પરેશાન બન્યા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નથી। તો ખેડાના લાડવેલમાં આવેલા ટેકરા વિસ્તારમાં જવા માટેનો માર્ગ તથા ગરનાળું બિસ્માર હાલતમાં છે। ટેકરાવાળા વિસ્તારમાં 60 થી 70 જેટલા મકાનો આવેલા છે અને આશરે 100 થી પણ વધુ લોકોની વસ્તીનો આ વિસ્તાર છે, પરંતુ આ દિન સુધી આ વિસ્તાર પાયાની સુવિધાઓથી વંચિત જોવા મળ્યો। આ વિસ્તારના ગ્રામજનો પણ પાયાની સુવિધા મળે તેવી આશા સેવી રહ્યા છે।